नमस्ते विद्यार्थी मित्रों, श्री नव सज्जन विद्यालय ऑनलाइन एजुकेशन में तमारू स्वागत है। आज हूँ तमने धोरण 3 विषय कलसो पाठ 2 पोटला टपके टप आना विषय समझावीश। आना विषय आपणे एक वार्ता पण करी गई छी, हवे तेनू एक गीत। रिमझिम रिमझिम वरसी फोरा धरती पर तो आव्या छे, कोणे आ फोराना पगमां झांझरिया पहेराव्या छे। रिमझिम रिमझिम રિમઝિમ વરસી ને ફોરા ધરતી ઉપર આવ્યા છે, બીજી જગ્યાએથી રિમઝિમ રિમઝિમ વરસી ફોરા ધરતી ઉપર આવ્યા છે, કોણે આ ફોરાના પગમાં ઝાંઝરિયા પહેરાવ્યા છે। આ ફોરાના પગમાં ઝાંઝરિયા કોણે પહેરાવ્યા છે કે ઉપરથી નીચે પડે એટલે અવાજ આવે છે। થાય મને કે દોડી દોડી આંગણમાં જઈ આવું હું, સાવ ટબુકલા એ ફોરાને ખોબામાં લઈ આવું હું। મને તો એમ થાય છે કે હું દોડી દોડીને આંગણામાં જાઉં અને આ ખોબામાં આ ફોરાને લઈને આવું। કોણ દેશથી આવે ફોરા કોણ દેશ એ જાશે જી, ઝળહળ ઝળહળ સૂરજ તેજે મરક મરક મરકાશે જી। ક્યાં દેશથી આવેલા છે આ ફોરા અને ક્યાં દેશમાં જશે, ઝળહળ ઝળહળ સૂરજ તેજે, સૂરજના તેજની જેમ ઝળહળ ઝળહળ કરતા અને મરક 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 મરકાતા હતા। કોણ તને મોકલતું ફોરા કોણ તને બોલાવે છે, અલકમલકથી આવી પાછું અલકમલક તું જાવે છે। તને કોણ મોકલે છે ફોરાને પૂછે છે, અને કોણ તને બોલાવે છે પાછા અલકમલકથી, એટલે અલગ અલગ જગ્યાએથી બીજા બીજે દેશથી આવે છે અને ક્યાંથી તું પાછો જાય છે। આ કાવ્ય કાંતિ કડિયાએ લખેલું છે। આ ગીતમાં તમને જે બે પંક્તિ ગમી હોય તે ગાવાની, જેમ કે મને ગમી કોણે આ ફોરાના પગમાં ઝાંઝરિયા પહેરાવ્યા છે। વરસાદની સાથે વાત કરવાની હોય તો તમને શું કહો, તમે વરસાદ સાથે વાત કરવાની હોય તો તમે શું કહો કે વરસાદને તમે કહો કે મારે તમે આખો દિવસ આવો તો કાંઈ વાંધો નહીં, પણ મારી સ્કૂલે જવાનો ટાઈમ થાય ત્યારે તમે આવતા નહીં। વરસાદ આવે ત્યારે તમે શું કરો છો, વરસાદ આવે ત્યારે તમે બહાર પાણીમાં નાહવા જાઓ છો, પછી કાગળની હોળી બનાવીને તરતી મૂકો છો। જો વરસાદના ટીપા તમને પોતાની પીઠ પર બેસાડીને ક્યાંક લઈ જવાનું કહે તો તમે ક્યાં જવાનું પસંદ કરશો, જો વરસાદના ટીપા તમને પોતાની પીઠ ઉપર બેસાડીને ક્યાંક લઈ જવાનું કહે તો તમે ક્યાં જશો। હું તો પરીઓના દેશમાં જઈશ, વરસાદ પડે ત્યારે કેવો અવાજ આવે છે, વરસાદ પડે ત્યારે સરળ અવાજ આવે છે। આના આ કાવ્ય ઉપરથી આપણે થોડાક ખરા ખોટા જાણીએ। સાચા વાક્યની સામે વાદળું દોરવાનું અને ખોટા વાક્યની સામે વાદળું વરસતું હોય તેવું દોરવાનું। વરસાદના ટીપા વરસતા વરસતા આવ્યા છીએ, હા વરસાદના ટીપા બીજે ક્યાંકથી વરસીને આ બાજુ આવ્યા છે એટલે વાદળ દોરો। વરસાદના ફોરા નાના છે, હા વરસાદના ફોરા નાના છે માટે વાદળ દોરો। વરસાદના ફોરા હસતા હસતા આવે છે, વરસાદના ફોરા હસતા હસતા જ આવે છે, મરક મરક મરકાતા આવે છે। નાના નાના ટીપા ઝળહળ ઝળહળ કરતા આવે છે, ના ટીપા દોડી દોડીને આવે છે, ખોટું હવે આપણે આ એક કે વધુમાં જવાબ લખવો, એક હોય ત્યાં એક અને એકથી વધુ હોય ત્યાં વધુ લખવું। આ વાક્ય આપ્યા જ્યાં એક વસ્તુની વાત કરવામાં આવી હોય ત્યાં એક અને એક કરતાં વધારે વસ્તુની વાત કરવામાં આવી હોય ત્યાં વધુ લખવા। મેં તળાવમાં 4 બતક જોયા, 4 એક કરતાં વધુ છે માટે લખો વધુ। વાંદરાને કેળા ભાવે, વાંદરાને કેળા ભાવે, વાંદરા એટલે ઘણા બધા વાંદરા માટે લખો વધુ। પાણીમાં બતક તરતું હતું, આમાં એક જ બતકની વાત કરવામાં આવી છે, પાણીમાં બતક તરતું હતું એક। ઝાડ પર વાંદરો બેઠો છે, ઝાડ પર વાંદરો બેઠો છે એક જ વાંદરાની વાત કરવામાં આવી છે માટે લખો એક। ગામમાં ઘણા ઢોર હોય છે, ઘણા એક કરતી એક કરતાં વધારે ઢોરની વાત કરવામાં આવી છે માટે લખો વધુ।
હવે જોઈએ વાદળું તો વાદળા દીવો તો દીવા દર તો દરો માળો તો માળા મકોડો તો મકોડા વાત તો વાતો પક્ષી તો પક્ષી ઓ કીડી તો કીડીઓ વૃક્ષો તો વૃક્ષો તો વૃક્ષ વૃક્ષ તો વૃક્ષો વાર્તા તો વાર્તા ઓ અહીં વૃક્ષ તો તેનું બહુવચન વૃક્ષો વાર્તા તો વાર્તા ઓ કાબર તો કાબરો છોકરો તો છોકરાઓ અહીંયા બહુવચન આપેલું તમારે એનું એક વચન લખવાનું વડલા તો વડલો કાબરો તો કાબર કુકડા કુકડો નદીઓ તો નદી નદી તો નદીઓ વીછી તો વીછીઓ વિદ્યાર્થી તો વિદ્યાર્થીઓ કાન ખજૂરા તો કાન ખજૂરો જીવજંતુઓ તો જીવજંતુ હવે એક વાર્તા વાંચીએ સૃજન અને પ્રગોદ બે પાકા ભાઈબંધ જ્યારે પણ ભેગા થાય કંઈક અવનવું કરે આજે એમણે વાર્તા બનાવવાનું વિચાર્યું વાર્તાનું એક વાક્ય સૃજન બોલે અને બીજું વાક્ય પ્રગોદ બોલે બંને વાક્ય જોડવાની એવી રમત રમ્યા કે જેથી વાર્તા બને સૃજન અને પ્રગોદ બે પાકા ભાઈબંધ હતા જ્યારે પણ ભેગા થાય ત્યારે કંઈક નવીન નવીન રમત રમે આજે તેમણે વાર્તા બનાવવાનું વિચાર્યું વાર્તામાં એવું નક્કી કર્યું કે એક વાક્ય સૃજન બોલે ને એક વાક્ય પ્રગોદ બને અને આમાંથી એક વાર્તા બનાવે પહેલો વારો હતો સૃજનનો તે બોલ્યો એક મોટી નદી હતી પછી પ્રગોદ બોલ્યો એ નદીના કિનારે ઘણા વૃક્ષો હતા અને એક વિશાળ વડલો પણ હતો પછી સૃજન બોલ્યો વડની તો વડવાઈ હોય જ ને એના પર હિંચકા ખાવાની કેવી મજા પડે પ્રગોદ બોલ્યો અને એ વડના ઝાડ પર પક્ષીઓના માળા હતા એક માળો એવો હતો કે જેમાં એક કાબર રહેતી હતી સૃજન બોલ્યો આ કાબર કલબલ કરીને આજુબાજુના ઝાડ પરથી અન્ય કાબરોને બોલાવે વાર્તામાં પહેલાં કીધું સૃજને કીધું એક મોટી નદી હતી નદીના કિનારે ઘણા બધા વૃક્ષ હતા આ વૃક્ષમાં એક વિશાળ એટલે મોટો વડલો પણ હતો વડ હોય તો તેની વડવાઈ પણ હોય જ ને અને વડવાઈ ઉપર હિંચકા ખાવાની બહુ જ મજા આવે વડના ઝાડ ઉપર ઘણા પક્ષીઓ રહેતા હતા આ પક્ષીઓએ માળા પણ બાંધ્યા હતા આમાં પણ આ માળામાં એક કાબર રહેતી હતી આ કાબર કલબલ કલબલ કરીને આજુબાજુના ઝાડ ઉપરથી બીજી કાબરોને બોલાવતી પ્રગોદ વડલાની નીચે દરમાં એક વાતોડિયણ કીડી રહેતી હતી બહુ વાતો કરતી કીડી એટલે તેનું નામ વાતોડિયણ કીડી કીધું તેની બાજુના દરમાં મકોડો પણ રહેતો હતો વડલાની નીચે બે દર હતા એકમાં કીડી અને એકમાં મકોડો રહેતો હતો એ કીડી અને મકોડો દરમાંથી બહાર નીકળીને કાબરબેન સાથે વાતો કરતા કાબર આકાશની વાતો કરે અને કીડી મકોડા દરની વાતો કરે કાબર આકાશમાં ઉડનાર પક્ષી છે માટે તે આકાશની વાત કરે અને કીડી મકોડો જમીનની વાતો કરતો એક વખત એવું બન્યું કે ચોમાસામાં ખૂબ વરસાદ પડ્યો અને નદીમાં તો પૂર આવ્યું એક વખત ચોમાસામાં બહુ જ વરસાદ પડ્યો અને નદીમાં પૂર આવ્યું એટલું બધું પૂર આવ્યું કે બંનેના ઘરમાં પાણી ઘૂસી ગયું કીડી અને મકોડાના ઘરમાં પાણી ઘૂસી ગયું કાબરો કલબલાટ કરવા માંડી નદીઓ છલકાવા લાગી એવામાં ત્યાં સરસરસ કરતો મગર આવ્યો કાબરો તો કલબલાટ કરવા માંડી અને નદીને તળાવો છલકાવા માંડ્યા એવામાં
मगर आवी पहोंच्यो। एणे कह्युं फिकर ना करो, चालो बधा मारी पीठ पर बेसी जाओ, आपणे कोई ऊंचा पहाड़ पर जता रहीए। मगरे कीड़ी अने मकोड़ाने कह्युं के तमे मारा पीठ पर बेसी जाओ, आपणे ऊपर ऊंचा पहाड़ पर जई आवीए। प्रघोत बोल्यो। पछी तो कीड़ी मकोड़ाए अन्य कीड़ियों अने मकोड़ाने पण बोलाव्या। सृजने एटलू नहीं, कान खजूरा अने विछीने पण बोलाव्या। बधा मगरनी पीठ पर बेसी गया अने गामना लोको आ कौतुक जुवे अने अचरज पामे। बधा मगरनी पीठ पर बेसी गया तो गामना लोकोने आ बधुं जोईने नवाई लागती हती। एमणे आवुं दृश्य क्यारे जोयुं न हतुं अने मगरनी पीठ पर सवारी करनार जीवजंतुओने तो मजा ज पड़ी। आपणे थोड़ाक शब्दो लखीए अने वाचीए, जेम के विद्या, सृष्टि, दृश्य, दृष्टि, उद्यम, उद्यत, विद्यार्थी, विद्युत, दृढ़ता, दृष्टांत।